ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે ગ્રામ પંચાયતની જેમ કામ. રખડતા ઢોર શહેરીજનોને અડફેટે લે છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું તેને સાબિત કરતી વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર શહેરમાં કુંભારવાડા મિલ પાસે રખડતી ગાયે પાંચ નાગરિકોને અડફેટે લીધા હતા. એક વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં બનેલા આ ગંભીર બનાવ પછી નાગરિકોએ મહાનગરપાલિકાને ફરિયાદ કરી છે, તો નાગરિકોની ફરિયાદ પછી રખડતા ઢોરને પકડવા માટે ટીમ કામે લાગી. સંવાદદાતા નીતિન જોડાયા છે. નીતિન, જણાવશો કે અનેક વખત ભાવનગરમાંથી રખડતા પશુઓનો ત્રાસ સામે આવી ચૂક્યો છે, ફરી એક વખત વૃદ્ધાને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. આ સિવાય અન્ય ચાર લોકોને પણ અડફેટે લીધા હતા. તંત્ર ક્યારે કામગીરી કરશે? જી ચોક્કસ, ભાવનગરની આ ઘટના છે. કુંભરવાનો જે માલતની મિલની ચાલીનો જે વિસ્તાર છે ત્યાં આગળ રખડતા ઢોરના કારણે ચાર લોકોને ઇજાઓ થવા પામી છે. એમાં એક પુરુષ જે છે એમને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભાવનગર મનપાના જે દાવા થતા હોય છે રખડતા ઢોરને પકડવાની કામગીરીના, પરંતુ જે દાવા છે સદંતર પોકર સાબિત થયા છે. અને ભાવનગર મહાનગરપાલિકા છે રખડતા ઢોરને પકડતો નથી અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. જી બિલકુલ નીતિન, આભાર. તો ભાવનગરના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તંત્રને કે રખડતા પશુઓને દૂર કરવામાં આવે, કારણ કે રખડતા પશુઓના કારણે અનેક લોકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ઘણી વખત પશુઓ લોકો ઉપર હુમલા કરતા હોય છે અને ઘણી વખત રોડ પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકોના અકસ્માત પણ સર્જાતા હોય છે. આવી ઘટનામાં જવાબદાર કોણ તેવો પણ સવાલ થાય છે. ત્યારે ફક્ત એક જ નામ આવે છે તંત્રનું. તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ દર વખતે સતાવતો હોય છે. છતાં પણ તંત્ર આ બધી ઘટનાઓને આંખ આડા કાન કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જો તંત્રએ આવી ઘટનાઓને ગંભીરતાથી ભૂતકાળમાં લીધી હોત તો આજની તારીખે આવી દુર્ઘટનાઓ ન બનતી હોત, લોકો ઇજાગ્રસ્ત ન થતા હોત અને લોકો જીવ પણ ન ગુમાવતા હોત. ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર ગ્રામ પંચાયતની જેમ ગોકળ ગતિએ કામગીરી કરી રહ્યું છે. રખડતા ઢોર શહેરીજનોને અડફેટે લે છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી નથી હલી રહ્યું. ભાવનગર શહેરમાં કુંભારવાડા મિલ પાસે રખડતી ગાયે પાંચ નાગરિકોને અડફેટે લીધા હતા. એક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે આવી દુર્ઘટનાઓના કારણે તો તેનું જવાબદાર કોણ? શું તંત્ર તેની જવાબદારી લેશે? તેવો પણ સવાલ અહીંના સ્થાનિકો પૂછી રહ્યા છે. કારણ કે સ્થાનિકો સતત ડરના ઉથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. લગભગ થોડા થોડા દિવસના અંતરે આવી ઘટનાઓ સામે આવી રહી છે. રખડતા પશુઓના કારણે ક્યાંક ને ક્યાંક લોકો અને આ સાથે જ ભાવનગરના નાગરિકો છે, શહેરીજનો છે, તે દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે. ભાવનગર શહેરમાં બનેલા આ ગંભીર બનાવ પછી પણ નાગરિકોએ મહાનગરપાલિકાને ફરિયાદ કરી છે. હવે તંત્ર કામગીરી કરશે કે નહીં અથવા તો ભૂતકાળની જેમ આંખ આડા કાન કરશે તે હવે જોવું રહ્યું. નાગરિકોની ફરિયાદ પછી પણ રખડતા ઢોરને પકડવા માટે ટીમ સામે આવી છે. હવે ટીમ દ્વારા કડક રીતે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. તો ભાવનગરની આ ઘટના, ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર ગોકળ ગતિએ કામ કરી રહ્યું છે અને જાણે કે તંત્ર ઊંઘી રહ્યું હોય તેવું લાગે છે. કારણ કે તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવું ગ્રામજનોને શહેરીજનોને લાગી રહ્યું છે. રખડતા ઢોર શહેરીજનોને અડફેટે લે છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી જ નથી હલી રહ્યું. ફક્ત આ કોઈ એક કે બે વખતની ઘટના નથી, પરંતુ ભૂતકાળમાં પણ આપણે ઘણી વખત જોયું, છતાં પણ આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. તેનું જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે. આ સાથે જ જયદીપસિંહ ગોહિલ કે જેઓ કોંગ્રેસ નેતા છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. જયદીપસિંહજી, જણાવશો કે એક તરફ રખડતા પશુઓનો ત્રાસ છે, ફરિયાદો પણ અનેક વખત કરવામાં આવી છે, છતાં પણ ભાવનગરનું તંત્ર છે તે કામગીરી શા માટે નથી કરતું? ભારતીય જનતા પાર્ટીનો મતનો ગ્રાફ જે રીતે ઊંચો આવતો રહ્યો છે ને એવી રીતે કામગીરી કરવાની ગ્રાફ નીચો આવતો રહ્યો છે. પ્રજા ક્યાં છે? મત તો અમને આપે છે એટલે કામ કરતા નથી. ઢોર પકડવાનું ચાર પાંચ નાટક કરશે. ભાવનગરની અંદર
ધોરના ત્રાસને કારણે, ધોરની સાથે અકસ્માતને કારણે 5-6 લોકોના મૃત્યુ પામ્યા છે, મૃત્યુ થયેલા છે. ભારતીય જનતા પાર્ટીના શાસકોનું પેટમાં પાણી નથી હલતું. આ માત્ર આમ અને અત્યારે સૌથી વધારે ખર્ચ જો કરતા હોય ને તો ઢોરના નામે, એટલે મોટો ભ્રષ્ટાચાર પણ થાય છે અને ઢોરની કામગીરી થતી નથી. માત્ર નાટક પૂરતા થાય છે સર, તો 2-4 પકડ છે પછી કામગીરી થશે તે. એવી રીતે ભાવનગરને આખાને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભાનમાં લીધું છે. બિલકુલ, વિકાસના નામે મત માંગતી પાર્ટીઓ અને આવી જયારે દુર્ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે લોકો તંત્ર પાસે એક જ માંગ કરતા હોય છે કે જે તેમની માંગો છે તે પૂરી કરવામાં આવે. પરંતુ જયારે નેતાઓને વોટની જરૂર હોય છે, જયારે પાર્ટીને વોટની જરૂર હોય છે ત્યારે જનતા પાસે જાય છે. શું નાગરિકો હજુ આગામી સમયમાં આવી રીતે જ મૂર્ખ બનતા રહેશે કે પછી વોટિંગમાં કોઈ ફરક પડશે તેવું લાગી રહ્યું છે? આવતી વખતે આવું થવાનું છે. જયારે જયારે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો આવે છે, મેં કીધું એમ કામગીરી નબળી અને બેકાર છે. એના મળતી અમને કામ આપે છે એટલે એની પર પગલા પણ નથી લઈ શકતા. ભાવનગરની અંદર કુતરા કે શ્વાન સૌથી વધારે તરડે છે અને શ્વાનનો એવો ત્રાસ છે, ઢોરનો એવો ત્રાસ છે. પણ જાડી ચામડીના નેતાઓ આજની તારીખે કામગીરી નથી કરતા, નથી કરતા, નથી કરતા. બિલકુલ, એક વિપક્ષ તરીકે તમે કોઈ કાર્યવાહી કરી છે? તમે કોઈ તંત્ર તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે કે કેમ? સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી અમે કરેલી છે અને મેં ખુદ પ્રશ્નોત્તરી કરેલી છે. એમાં અમને જવાબ આપે છે કે ભાઈ રોજ અમે ઢોર પકડીએ છીએ. જો રોજ ઢોર પકડતા હોય તો અમે કહેલું છે કે ભાઈ જેટલી ટીપીની જગ્યા હોય ત્યાં ઢોરવાળા અંદામી ઢોરને ઉભા કરી નાખો. ટીપીની જગ્યા ઘણી બહાર પડી છે આપણી પાસે, ઢોરવાળા નથી, એનું નાટક કરે છે. તો એમાં કોઈ મોટો ખર્ચો થતો નથી. અત્યારે માત્ર 2 ઢોરવાળા ઉભા થઈ નાખીએ એ અંદામી ધોરણે. પણ અમે કહી રહ્યા છીએ કે ધોરણ સરકારી જેમ જેમ વધતી થાય છે, જે જે જગ્યાએ ટીપીની જગ્યા મળે છે તે અંદામી ધોરણે ઢોરના ડબ્બા કરવા જોઈએ અને ઢોર પૂરવા જોઈએ. ભાવનગરના તમામ ઢોર એક ફેરી પૂરી દે તો બીજી ફેરી આ સમસ્યા તો થાય, પણ એને સમસ્યા જાણી જોઈને રાખવી હોય, લોકો પાસે કેવડાવવા માટે અને લોકોને હેરાન પરેશાન કરવાનું હોય એ રીતે કામગીરી થઈ રહી છે. બિલકુલ, તમે જેમ કહ્યું કે રોજે રોજ ઢોર પકડવામાં આવે છે તેવા તમારા સવાલોના જવાબ આપવામાં આવે છે. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જો રોજે રોજ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય તો રોજે રોજ શહેરમાં આટલા બધા ઢોર ક્યાંથી આવી રહ્યા છે? શું ઢોર પકડીને તેને તાત્કાલિક અથવા તો બીજા ત્રીજા દિવસે છોડી દેવામાં આવે છે? શું ઢોરવાડાઓમાં એટલી જગ્યા નથી કે જેટલા ઢોરને પકડે છે એટલા ઢોરને ઢોરવાડામાં ન રાખી શકાય? નહીં, ઢોર પકડવાનું નાટક કરે છે, એક દીમાં 2-4 પકડી નાટક કરીને પછી બંધ કરી દે. જો અત્યારે અકસ્માત થયું ને તો અમને છાપામાં આપી અને 2-4 જગ્યાએ પકડશે. કામગીરી સંપૂર્ણપણે બંધ જ છે, કાગળ ઉપર માત્ર કામગીરી ચાલુ છે. જો વાસ્તવિકમાં ઢોર પકડે તો ભાવનગર તો સૌથી નાની ત્રિજ્યામાં છે, 108 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલું ભાવનગર છે. કઈ બરોડા અમદાવાદ રાજકોટ જેવડું તો ભાવનગર છે નહીં. એટલે જેટલા ઢોર એક ફરી પૂરી પકડી દે તો શક્યતા જ નથી ઢોર આવે એમ. પણ પકડવાનું નાટક કરે છે અને કાગળ ઉપર કામગીરી થઈ રહી છે. બિલકુલ, અમદાવાદનો તમે આપની વાતમાં ઉલ્લેખ કર્યો તો અમદાવાદમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એક પણ પશુ નથી દેખાતું. એટલે કે જે પ્રકારે અમદાવાદમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રકારે ભાવનગરમાં શા માટે નથી થઈ રહી, શા માટે નથી કરવામાં આવતી કાર્યવાહી? સૌથી મોટી નબળી નેતાગીરી હોય તો અમારા ભાવનગરની નેતાગીરી નબળી છે. અધિકારી છે એ કોઈ પદ અધિકારીનું માનતા ન હોય એવું ચોક્કસ અમે લાગી રહ્યું છે. અને પૈસાનો ખર્ચ માત્ર કાગળ ઉપર દેખાયો છે. એ રીતે ભાવનગર 8 મહાનગરમાં સૌથી વધારે ટેક્સ લેતો છે આ ભાવનગર મહાનગરપાલિકા છે. સફાઈના નામે 70% જેવો ટેક્સ લે છે. તો ઘરેઘરી સુવિધા લોકોને આપવી જોઈએ. ઢોરની પણ એક સમસ્યા જ કહેવાય અને એ સુવિધા ભાવનગરના શહેરીજનોને મળવી જોઈએ. પણ આવી એક પણ સુવિધા આ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના શાસકો નથી આપતા અને ટેક્સ મોટો મોટો ઉઘરાવે છે. જી બિલકુલ, આ સાથે જ વીટીવી ન્યૂઝ દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાતચીત કરવાનું, ભાવનગરના મેયર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરાયો. પણ તે લોકો એવું કહે છે કે તેમને અત્યારે જવાબ આપવાનો સમય નથી અથવા તો ફોન જ નથી ઉપાડ્યો, આવું પણ તેઓ કરતા હોય છે. શું કહેશો આપ? જવાબદારીમાંથી છટકવા માટે મેં આપને પહેલા જ કહ્યું કે જે રીતે ભાવનગરની અંદર ગુજરાતમાં મતની ટકાવારી વધતી જાય છે એમ એ લોકોનો અહમ 7 આસમાને પહોંચી ગયો છે. જે કઈ હોય અને તમને એ કહું છું કે ભાવનગરની અંદર ડિબેટ આવે ને તો એ લોકો ડિબેટમાં આવતા પણ નથી. એ એક કેસ ડિબેટમાં આવવાથી શું ફાયદો? નેતાઓ ડિબેટમાં આવવાથી ભાગે છે, આપને જવાબ આપવામાંથી ભાગે છે અને ખોટું કરવું છે અને ખોટું બોલવું છે અને વારંવાર બોલવું છે અને જોશથી બોલવું છે. આ એની પ્રણાલિકા છે.
બિલકુલ, જનતાના કામ કરવામાં જ આ નેતાઓને જો રસ ન હોય તો સત્તામાં તેમને શા માટે આવવું છે? શા માટે વોટિંગ તેમને આટલું બધું મહત્વનું લાગતું હોય છે? અમે ઇચ્છ્યા છે કે હિન્દુત્વના નામે મત લે છે પણ કામ નથી કરતું, 80% વધતી જાય છે એમ. ભાવનગરની અંદર અત્યારે સૌથી વધારે માઇગ્રેશન થયું હોય ને તો ભાવનગરમાં 10 લાખની વસ્તી કરવા હતું 8 ગામ ભેળવા. આજની તારીખે 10 લાખની વસ્તી ભાવનગરમાં નથી થયું, તારા રોજગાર નથી આવ્યા. માણસ અહીંથી પલાયન થઈને બીજા શહેરમાં જઈ રહ્યું છે, માત્ર ભાવનગરને ભાગી નાખવાનું કારસ્તાન આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભીડું ઝડપ્યું હોય ને એ રીતે કામગીરી થઈ રહી છે. બિલકુલ, આ સાથે જ ભાવનગરના રહેવાસીઓનું શું કહેવું છે? રખડતા ઢોર સિવાય અન્ય કઈ કઈ સમસ્યાઓ ભાવનગર શહેરીજનોને છે તે સતાવી રહી છે? સૌથી મોટો કહું તો ઓવરબ્રિજ 16 મહિનાની મુદત હતી, 16 ને 32 કે 32 બીજા મહિના માટે વૈયા ગયા, છતાં ઓવરબ્રિજ પૂરો નથી થયો. 1 કરોડ 115 કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા છે. કોન્ટ્રાક્ટર ની ભૂલ કાઢે છે, ખરેખર કોન્ટ્રાક્ટર ને સમયસર પૈસા નથી આપતા, ડિઝાઇનમાં ઘડિયા ઘડિયા ફેરફાર કરાવરાવે છે, અને વાત કાઢે છે PWD નો સરકાર નો તો એ પણ પ્રોજેક્ટ સમયસર પૂરો નથી કરેલો. એવો ને એવો ભાવનગર ની લાઈફ લાઈન હતી કંસારા પ્રોજેક્ટ. કંસારા ની અંદર ભાવનગર આખું સોપટ લીધા છે 8, એમાંથી વોર્ડ માંથી કંસારો પસાર થાય છે. કંસારો શુદ્ધિકરણ, કંસારો સજીવનીકરણ અને કંસારો નજીવીકરણ. પણ હાલની તારીખે કંસારામાં જે કઈ ખર્ચો કર્યો ને એ વ્યસ્ત ગયો છે, એવો ને એવો ગંદવાડો છે, અને સૌથી વધારે મચ્છર નો ત્રાસ એ 8 વોર્ડમાં આજની તારીખે છે. એવી જ રીતે સીટલાઈન 35 કરોડ ના ખર્ચે સીટલાઈન બનાવ્યો, હાલની તારીખે અધૂરો છે, કામગીરી થઈ નથી. કોન્ટ્રાક્ટર કાયદેસર કે તમારે કાયમ પેશો નથી કરવું. એવી જ રીતે ટેમ્પલ બેલ 150 છે, તથા ઘરે ઘરે આજની તારીખે કચરા ઉપડતા નથી. લોકોની ફરી જી બિલકુલ જયદીપસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.